अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। अस्तित्व नो भान तो बद्दाय नहीं छे, हूं छू, हूं सू छू, ए खबर नथी। वस्तुत्व नो भान नथी, अने जे भान छे ये वस्तुत्व रूपे नथी, ए खाली व्यवहार सत्य नो भान छे। એ માટે વ્યવહાર સત્ય તો ટેમ્પરરી હોય, કેવું હોય એ પાછો અંત આવે ને પાછો ખ્યાલ આવે કે ભાઈ હું શું છું, પછી મને જે પદવી મળે છે એ મારા કારણે નથી મળતી, બીજાને કારણે મળે છે એ સમજણ નથી પડતી। મારી પદવી તો મારા કારણે હોવી જોઈએ, નહીં તો અત્યારે જે હું માનું છું પદવી તો બીજાને કારણે છે। હું છોકરો છું તો બાપને કારણે છું, હું ધણી છું તો વાઈફને કારણે છું, બોલતા નથી। જમાઈ છું તો સસરા ને કારણે છું, મારા આધારે શું છું, હું વેપારી છું તો ગ્રાહક ને આધારે છું, હું જે છું એ તો આધારિત છું, હું ખરેખર શું છું કે જેમાં કોઈનો આધાર નથી તો હું શુદ્ધાત્મા છું, એમાં કોઈનો આધાર નથી। બાકી બધા જે અસ્તિત્વ છે એ બધા આધારિત છે। હું રાજા છું કારણ કે પ્રજા છું, પ્રજા ના આવતો રાજા કોણ? એટલે બધી પદવી કેવી છે? આધારિત। માટે એ બધા કર્મના ખેલ છે, એ મારું સાચું અસ્તિત્વ નથી। એટલે સાચું જે અસ્તિત્વ વસ્તુત્વ રૂપે પ્રાપ્ત થાય સાચું, તો પછી પૂર્ણત્વ તરફ તમે આગળ વધી શકો। પૂર્ણત્વ એટલે તે તમારું જે વસ્તુત્વ તમે જાણ્યું, એટલે તમે હવે અનુભૂતિ તરફ આગળ વધશો। પૂર્ણત્વ પૂર્ણ થઈ ગયા નથી, પૂર્ણત્વ તરફ માર્ગમાં છે। પણ જ્યાં સુધી અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું સાચું ભાન નથી, ત્યાં સુધી પૂર્ણત્વની અપેક્ષા રાખવી નહીં 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 બરાબર। ટૂંકમાં સ્થાપના જે કરી છે એ સ્થાપના એક્ઝેક્ટલી હોવી જોઈએ। હા, સ્થાપના એક્ઝેક્ટલી હોવી જોઈએ, એટલે જ્ઞાન ભલે ગમે તેને આપ્યું પણ એ જ્ઞાન મને માન્ય છે, મને સ્વીકાર્ય છે, મને એમ લાગે છે કે આ જ્ઞાન મારા માટે છે, આપનારે તો મને પ્રકાશ આપ્યો છે। શું આપ્યો છે? પ્રકાશ, ચાલવાનું તો મારે જ છે, એ પ્રકાશની અંદર અનુભૂતિ મારે કરવાની છે। શું કરવાની છે? અનુભૂતિ મને એમ લાગે કે કોઈ મને જ્ઞાન આપે તારે મને જ્ઞાન થાય, તો કે ના, જ્ઞાન તો છે જ, પ્રકાશ સ્વરૂપે, પણ એ પ્રકાશ સ્વરૂપે જ્ઞાનનું મને ભાન નથી અથવા અનુભવ નથી, એટલે મને અનુભવનો માર્ગ આપે છે। શું આપે છે? માર્ગ। એટલે આ લોકોએ જે સ્ટેટમેન્ટ લખ્યું કે જ્ઞાની પુરુષ મોક્ષદાતા છે, ત્યારે અમે ચોકડી મારી કે જ્ઞાની મોક્ષ દાતા નથી, મોક્ષ માર્ગ દાતા છે। મોક્ષ દાતા કો એટલે મેજિક થઈ ગયું, શું થઈ ગયું કે મેં તમને મોક્ષ આપી દીધો, પછી પુરુષાર્થની જરૂર ક્યાં છે? એ મેજિક છે, એ ચમત્કાર છે। મોક્ષ માર્ગ દાતા, માર્ગ તમને આપે, પુરુષાર્થ તમારે કરવો, એને જ્ઞાની કહેવાય। મોક્ષ દાતા નહીં, મોક્ષ માર્ગ દાતા છે। એટલે જ્યાં જ્યાં અમને લાગ્યું છે ત્યાં ત્યાં અમે કરેક્શન કરીએ, શું કરીએ છીએ, લોકો મિસ ગાઈડન્સ કરે। આ તો લોકો ગભરાય, જ્ઞાની પુરુષના વાક્યમાં કાનો માત્ર રસો રસો દીર્ઘ ફેરફાર ના કરાય, આવું જળ જ્ઞાન લોકોને મળે। શબ્દમાં જ્ઞાન છે, જ્ઞાન શબ્દોમાં છે, જ્ઞાન અનુભૂતિમાં છે, જ્ઞાન જ્ઞાનના હૃદયમાં છે। શબ્દોને હું કામ પકડો છો? શબ્દો તો સંજ્ઞા રૂપે છે કે તમને વસ્તુનો મેસેજ આપવાનું મીડિયા છે। શું છે? શબ્દ પોતે જ્ઞાન નથી, તમે પકડી રાખ્યું છે, શબ્દોને પકડી રાખ્યું। શબ્દ તો માધ્યમ છે, એક વાતને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે,
શબ્દ પોતે જ્ઞાન નથી. આખી ગીતા હોય એને જો જ્ઞાન માનીએ તો પછી વાટીને પી જાવું ને, બોલતા નથી. જો હવે હશે જો ગીતામાં જ્ઞાન છે તો વાટીને પી જાવ ને, મિક્સરમાં જ્ઞાની થઈ ગયા, બોલતા નથી. જો શબ્દોમાં જ્ઞાન છે તો પછી ગીતા વાટીને પી જાવ ને, તો જ્ઞાની થઈ ગયા ને તમે. આજના સત્સંગમાં છે આપણું કે આપણે શબ્દ જ્ઞાન ને માટે ફરીએ છીએ, અનુભવ જ્ઞાન માટે ફરતા નથી. શબ્દ જ્ઞાન એક માધ્યમ છે કે જેના દ્વારા આપણે અનુભવ કરવાનો છે. માધ્યમ માધ્યમ ને પકડવાનું નથી, માધ્યમ થી વસ્તુત્વ તરફ પહોંચવાનું છે. માધ્યમ છે, શું છે? માધ્યમ. પછી એ માધ્યમ ને આપણે આપણી સમજણથી પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગ કરીને પરફેક્ટ થવાનો છે. પછી ત્યાં શબ્દ ના, ત્યાં તમારી પોતાની અનુભવ દશા. અને જ્યારે એ અનુભવ દશા પરિપક્વ થાય ત્યારે તમારી વાણી મૌલિક હોય. કેવી હોય? મૌલિક. પછી બીજી પરંપરાગત ચોપડી વાળી ના નીકળે, સહજ નીકળે. સંજોગ ઉભો થાય ત્યારે જ અનુભવ કરવાનો થાય. સંજોગ તો 24 કલાક ચાલુ જ છે ને. કયો સમય એવો છે કે જેને સંજોગ ના કહેવાય? સમય સમય. કયો સમય એવો છે જીવનનો કે જેને સંજોગ ના કહેવાય? આ શ્વાસોશ્વાસ ચાલે છે બધા સંજોગ જ છે. સંજોગ છે, બધા સંજોગ છે. એમ તો શ્વાસ લાવવાનો ક્યાંથી? શ્વાસ એના માટે વાવવાનો. હું જાગું છું તે સંજોગ, ઊંઘું છું તે સંજોગ જ છે ને. સંજોગ વગર એક શ્વાસ ક્યાંથી હોય? સંજોગ શ્વાસ કુદરતે ભોગવટા માટે આપ્યો છે, ને ભોગવટો સંજોગ ના હોય તો કેવી રીતે હોય? એ સંજોગ જ છે. એમાં જાગૃતિ આપણી કેમ કરીને વર્ધમાન થાય? છેલ્લે સહજ બનવાનું છે જેથી બધી અવસ્થામાં જાગૃતિ થાય. પણ એ પહેલા પ્રેક્ટિસ કરીને બધા સંજોગોમાં જ્ઞાનનો ઉપયોગ કરીને પાસ થવાનું છે. શું છે? જેથી ધીમે ધીમે બધા એક્ઝામમાંથી પાસ થાવ, પછી તમને જ્ઞાન થશે, સહજ થઈ જશે બધા સંજોગો. અત્યારે પ્રેક્ટિસ કરવાની, પછી તમે પરફેક્ટ થઈ જશો. શાસ્ત્ર જ્ઞાની ને અનુભવી જ્ઞાનીમાં ભેદ છે કે જે શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર સમજે અને બીજા શાસ્ત્ર સમજાવે. શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર સમજે અને બીજાને શાસ્ત્ર સમજાવે, એ બધા શાસ્ત્ર જ્ઞાન. એનો આખો આધાર શું છે? શાસ્ત્ર. અનુભવી જ્ઞાની એટલે શું? પોતાના અનુભવમાંથી બોલે, એ બોલે એનાથી શાસ્ત્ર બને. પણ એ શાસ્ત્રમાંથી બોલે નહીં, શાસ્ત્ર વગર બોલે. અનુભવમાંથી બોલે એનાથી શું બને? શાસ્ત્ર. પણ એ શાસ્ત્રમાંથી બોલે નહીં, એ અનુભવમાંથી બોલે. તો ભૂમિયાથી જ બને. રામ બોલ્યા એ અનુભવમાંથી બોલ્યા, કૃષ્ણ અનુભવથી બોલ્યા, મહાવીર અનુભવથી બોલ્યા. એ ચોપડી વાંચી ના બોલે, પછી ચોપડીઓ બને. એ ચોપડી વાંચીને અનુભવ જ્ઞાની તો પુણ્યથી જ મળે ને. અનુભવી જ્ઞાની મળે પુણ્યથી, પણ પુણ્ય પણ કેવું જોઈએ? પુણ્યાનુબંધી પુણ્ય, એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક પુણ્ય. પણ તે આ કાળમાં બહુ જૂજ છે અનુભવ સાહેબ, ના હોય. અનુભવી જ્ઞાની અનુભવી છે, એની ઓળખાણ પડે તો એ અનુભવી કામના. નિયંત્રણ તો મારા માટે મળ્યા બરાબર છે. મને મળ્યા પણ હું ઓળખી શક્યો અનુભવ તરીકે, તો મારા માટે અનુભવ નથી. મારા માટે હું ના ઓળખી શક્યો, શું કરવું? એ અનુભવી છે પણ હું ઓળખી શક્યો, તો મારે શું કરવાનું? મને રામ મળ્યા, કૃષ્ણ મળ્યા, મહાવીર મળ્યા, પણ હું ઓળખી શક્યો, તો મારા માટે કરવાનું શું? એ અનુભવી છે પણ મારે શું કામ નથી? કારણ કે મળ્યા છતાં હું કામ ના કરી શક્યો, કારણ કે ઓળખી શક્યો નહીં. ઓળખી એમ નહીં, એટલે આ તો ખાલી કહું છું. અનુભવી હોય એ આપણને પુણ્યથી ભેગા પણ થાય, પણ અનુભવી તરીકે હું ઓળખી શક્યો એ ઇમ્પોર્ટન્ટ છે. મળ્યા એ ઇમ્પોર્ટન્ટ નથી. કેટલા અનુભવી આપણને મળ્યા પણ આપણે ના ઓળખી શક્યા ને. ઓળખી ગયા એટલે તો પકડી રહ્યા હોય ને પછી. એટલે ઓળખી શકે તો કામનું છે, મળ્યું એ કામનું નથી. આપણને મહાવીર મળે પણ આપણે મહાવીરને અનુભવી તરીકે ના ઓળખી શકે, તો વાગ તો આપણો છે, એમનો થોડો છે. એવું કે હું અનુભવી છું, આપણે સમજી શક્યા એને, તો આપણું કામ નીકળશે. એમને તો પોતાના અનુભવમાં તમને જે પ્રશ્ન પૂછે ને જવાબ આપ્યા, પણ તમે સમજી શક્યા કે આ અનુભવી છે,
મારે મારું કામ કરી લેવાનું છે એ તમારે સમજવાનું. તો કેવા રોકાઈ ગયા ને હે મારું જે મને કેવા થોડા રોકાઈ ગયા. એટલે તો હું કહું છું એ તમે દરેકની વ્યક્તિગત દ્રષ્ટિનો પ્રશ્ન છે. એટલે દાદા ભગવાનને કેટલા મળ્યા પણ ઓળખી કેટલા હતા? પ્રશ્ન મળ્યા એનો પ્રશ્ન નથી, ઓળખ્યા કેટલા? આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને જેટલા લોકો મળ્યા, શું કીધું, મળ્યા એટલે જ્ઞાન લીધું એની વાત, એમાંથી 10% લોકોએ ઓળખી શક્યા નહીં. 10% કહું છું મળ્યા એમાંના. વિચાર તો કરો, મળવા એ જુદી એ પુણ્ય ફળ છે. ઓળખ્યા ઓળખ્યા વગર શું કરવાનું? મારી પુણ્યથી મને હીરો મળી ગયો, હું મને ખબર પડી ગયું કે એની વેલ્યુ શું છે. 11 વર્ષ દાદાજી તમને નથી મેં જાણ્યા તે માધો. પછી ત્રીજું વાક્ય છે, એ દાદાજી તમને નથી મેં ઓળખ્યા મારું. ઓળખ્યા મળ્યા તો ખરા, ઓળખ્યા ઓળખાણ ના પડ્યું કે તમે શું હતા. જ્ઞાની પુરુષ તો પોતે આપણને જાગ્રત કરવા જ આયા હતા અને જાગ્રત કરવા પ્રયત્ન પણ એમને કર્યો, પણ આપણે ઊંઘી જઈએ તો શું થાય? આ કાળમાં આપણે શું કહીએ? દાદા ભગવાન એટલે કોટ ટોપી વાળા, શું કીધું, કોટ ટોપી વાળા. તો પાછું એ લોકોને ઠસાય ઠસાય ઠસાય, પછી કે હું જ્ઞાનીને સમજ્યો, એ પોતે કે છે કે આ કોટ ટોપી વાળા દાદા ભગવાન નથી, આપણે ઠસાય ઠસાય કરી હું થાય. આ તકલીફ વાત છે. પછી કેવું સમજો, કેમ નો સમજો તું? એ પોતે કે છે કે આ દેખાય દાદા ભગવાન, તો આપણે તો ત્યાં દેખાય દાદા ભગવાન. આ સમજવાની જરૂર છે. મને એક ભાઈએ કીધું, મને કે દાદા ભગવાનનું મારે ભવ્ય મૂર્તિ બનાવી છે. પેલા 500 ફૂટની બનાવી હતી, 1000 ફૂટની બનાવી. મેં કીધું કે આ બનાવીને તમારે કરવું છે શું? આ બનાવીને હું કરવું છે તો કે મારો પ્રોજેક્ટ છે. શું છે પ્રોજેક્ટ? મેં કીધું પ્રોજેક્ટને શું કરશો? તો કે હું એટલી મોટી ભવ્ય મૂર્તિ બનાવીશ 1000 ફૂટની. પહેલાં લોકોને જાહેરાત આપીશ કે આવી ભવ્ય મૂર્તિ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની બનાવી છે. લોકો પછી પૈસા આપશે, મૂર્તિ બનશે. શું બનશે? પછી મૂર્તિ બની ગયા પછી મારે ટંકશા ના સમજાય, પૈસા મૂકી નહી, દર્શન કરવાના જ 500 રૂપિયા. એવું ચાલે શું એમાં? તમે આ જ્ઞાની પુરુષ ની આરાધના છે કે ઇટ્સ અ બિઝનેસ? તમે કઈ ગતિમાં જશો સાહેબ? દરેક બાબતમાં આશય શું? હાઉ ટુ મેક મની, હાઉ ટુ મેક મની, હાઉ ટુ મેક મની. તો પછી ધંધો જ કરો, કોણ ના પાડે છે? કોઈ ના પાડે છે? કોઈ ના પાડે છે? આપણે ધંધો કરવો એ ખરાબ વસ્તુ સમાજમાં નથી. તમે ધર્મના નામે ધંધો કરો. દાદા કે છે ધંધામાં ધર્મ રાજ્ય, પણ ધર્મમાં ધંધો નહીં.
નોટ ટુ સેલ ટુ સેલ. ધર્મ એને કહેવાય કે તારી પાસે જે છે એ લોકોને લૂંટાઈ દે સુખી, અને તારે જરૂરિયાત લોકો પૂરી પાડશે, એમાં ખોટું નથી. પણ તું ધર્મમાં ધંધો કરીશ તો શું થશે? કેવું અદભુત જીવન થાય. બાહ્ય જીવન ઉપાધિ વગર નું, અંદર ઊંડા ઉતરી શક્યા. બાહ્ય જીવન ઉપાધિ વાળું હોય તો અંદર ક્યાંથી ઊંડા ઉતરે? એ ઉપાધિ માંથી બહાર નીકળે તો જોઈએ છે સમાધિ, મેળવે છે ઉપાધિ. જોઈએ છે સમાધિ અને મેળવે છે ઉપાધિ. જીવનમાં એક પછી ઉપાધિઓ મળ્યા જ કરે. ઉપાધિને ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રી. શું કહેવાય? ડિગ્રી. એક પછી એક મળ્યા જ કરે. જન્મ્યો એટલે છોકરો, પાણ્યો એટલે ધણી, ક્યારે છોકરો છોકરો કર્યો એટલે બાપ, એને પૈણાયો એટલે દાદો. ડિગ્રી વધ્યા જ કરે. એને એમ લાગે કે આ આપણે કઈક છે, એટલે શું છે? પણ તું માણસ ને આમ એને કહેવાય ને નશો છે. નશો ખ્યાલ આવે? નશો સમાજનો સ્ટેટસ. નશો છે, નશો સ્ટેટસ તો બરાબર છે, નશો રિલેટિવ શક્ય તો ખરું, પણ નશો છે. એને એને ગર્વ છે. કેટલી આત્માની જે નશો પાસે એ નશા મુજબ મેં પીયા કુછ નહી, મેં કઈ પીધું નથી. છતાં આત્મા નો નશો સ્વામી. હા બસ સાચી છે. આત્માનો નશો કહેવાય, પણ એ નશો સાચો સાચો છે. પછી એમાં ભૌતિકતા હોય આવતું નથી. માન સન્માન પ્રતિષ્ઠા પૈસો સાધન સંપત્તિ હોય નહીં, એ નશો જુદો છે. એટલે પોતાના સ્વસ્વરૂપની ખોજનો નશો. કેટલું સ્વસ્વરૂપ પાવરફુલ છે એનો નશો. આ જગતની સંપત્તિ મને પાવરફુલ બનાવી કે હું પોતે પાવરફુલ છું? 100 રૂપિયાનો ડાયમંડ હોય, સોરી 100 કરોડનો ડાયમંડ હોય, એક જ ડાયમંડ 100 કરોડ એ જંગલમાં પડ્યો હોય તો કોઈ કિંમત નહીં. વાંદરાઓ રમતા હોય રમકડાની જેમ, બરાબર છે? અને જો કોઈ ઝવેરીને મળે તો ઝવેરી ને આધારે કે એના કિંમત એટલે ઝવેરી ના આધારે થઈ ને એની કિંમત. તો કિંમત ઝવેરી ની કે હીરા ની? મેં કિંમત કરી માટે તો એની વેલ્યુ થઈ. પણ ના કરું તો તમે જવેરી ડાયમંડ ની ખબર નથી, તમે વેલ્યુ કરી શકો? ના કરી શકો. તો વેલ્યુ કરનાર મોટો કે જેની વેલ્યુ કરે છે મોટો? વિચાર તો કરો. આ મકાન ની કિંમત વધારે કે આપણી કિંમત? આપણે છે તો મકાન ની, મકાન ની શું કિંમત? આ દુનિયાની કિંમત આપણે છે તો છે ને, દુનિયાની શું કિંમત? એ તો જળ છે. પણ જળની કિંમત કરનારા આપણે, કિંમત આપણી હોવી જોઈએ. આની બે આખી દુનિયા આપણા માટે છે, આપણે દુનિયા માટે નથી. આખી દુનિયા આપણા માટે છે, કુદરતે આપણને ભોગવવા માટે આપી છે, આપણે દુનિયા માટે નથી. માટે આ દુનિયાની વેલ્યુ ના કરો, તમારી વેલ્યુ કરો. તમારા આધારે દુનિયા છે, તમે નથી, દુનિયા જ નથી. એટલે સમજવાની જરૂર છે, આત્મા છે તો શરીર છે, શરીર છે તો દુનિયા છે. આત્મા નથી, શરીર પણ નથી ને દુનિયા પણ નથી. એ કિંમત કોની છે?
સેન્ટર, બાકી બધું સર્કલ છે, આવે અને જાય.